સુરતમાં યોજાયેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે આયોજકો દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ અપૂરતી સાબિત થઈ। આયોજકોએ લોકોને વીઆઈપી ગેટમાંથી પ્રવેશવા માટે વીઆઈપી પાસ આપ્યા હતા, પરંતુ સામાન્ય લોકોની ભીડ પણ આ ગેટમાંથી પ્રવેશ કરવા માટે વધી ગઈ। અહીં આ ગેટ પર હાજર સુરક્ષાકર્મીઓ લોકોને નિયંત્રિત કરવામાં લાચાર જણાતા હતા। વીઆઈપી ગેટમાં માત્ર વીઆઈપી પાસવાળા લોકોને જ પ્રવેશ આપવા માટે પોલીસ કર્મચારીઓએ ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ લોકોની ભીડ આ વીઆઈપી ગેટ પર એટલી બધી પહોંચી ગઈ કે અહીં તૈનાત સુરક્ષાકર્મીઓએ પીછેહટ કરવી પડી અને લોકોએ વીઆઈપી બેઠક વ્યવસ્થા તરફ એકબીજાને ધક્કો મારી તેઓ આગળ દોડ્યા હતા, જેના પુરાવા આ વીઆઈપી ગેટ વિડીયો આપી રહ્યા છે। લિંબાયતના નીલગીરી મેદાનમાં ખીચોખીચ ભીડ ઉમટી હતી। બપોરે 2 વાગ્યાથી જ જનમેદની ઉભરાવા લાગી હતી। દિવ્ય દરબારનો સમય સાંજે 5 વાગ્યાનો હતો, પરંતુ ગરમીને પગલે ધીરેન્દ્ર શાસ્ત્રી મોડા પડ્યા હતા। લોકો તડકામાં પણ એક નજર ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા દિવ્ય દરબારમાં બેઠા રહ્યા હતા। છેક સાંજે 6:30 વાગ્યે તેઓ આવતા દોડાદોડી કરી મૂકી હતી। આ કાર્યક્રમમાં પોલીસે વ્યવસ્થા જાળવવા માટે મથામણ વધુ કરવી પડી હતી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ પ્રકારના દ્રશ્યો વીઆઈપી ગેટ પાસે જોવા મળ્યા હતા। સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક।